સુરતના કડોદરા ખાતે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અમુક વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. કડોદરા ખાતે 24 એપ્રિલે સુરતના ભાઠેના વિસ્તારમાંથી શબનમ ચાન ખાન પોતાના પિયર હનુમાન ફરિયામાં રહેવા આવી હતી, જેનો પતિ હત્યાનો આરોપી હોય, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોવાથી તેની પત્ની પોતાની માતાના ઘરે આવી હતી. આજુબાજુના રહીશો દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહિલાને હોમ ક્વોરન્ટાઇન કરી તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનો 30 એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવતા તેને તાત્કાલિક ધોરણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. મહત્વની અને રાહતની વાત તો એ છે કે આ મહિલાની 4 વર્ષની બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને યુદ્ધના ધોરણે પીપીએલની ફાયરની ટીમને જાણ કરતા તમામ વિસ્તારને સેનેટાઇઝર કરી સંક્રમિત લોકોની તપાસ કરી હતી. જો કે આ દિવસો દરમિયાન આ મહિલા જેટલા વ્યક્તિઓના સંપર્કમાં આવી હતી તેવા 20 જેટલા વ્યક્તિઓના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ હજી આવવાના બાકી છે. કડોદરા ખાતે આવેલ હનુમાન ફળિયાના આજુબાજુના વિસ્તારોમાંના 76 ઘરોમાં રહેતા 252 લોકોને માસ ક્વોરન્ટાઇન કરાયા, તેમજ તેની આજુબાજુના 693 ઘરોને ક્લસ્ટર ક્વોરન્ટાઇન તથા તેની આસપાસના એરિયામાં રહેતા 766 ઘરોને બરફ એરિયા તરીકે દરેકના ઘરે ઘરે આરોગ્યની ટીમ ફરીને સર્વેની કામગીરી હાથ ધરી હતી. મારું નામ ડૉક્ટર અરવિંદ અહેમદ સ્થાના છે. હું અહીંયા પીએસસી કડોદરા મેડિકલ ઓફિસર તરફ ફરજ બજાવું છું. 29 તારીખના રોજ શબનમ ચાંદ ખાન, જો બહેન 24 તારીખ સાંજે સુરતથી આવેલી હતી, એના 29 તારીખના રોજ સેમ્પલ કરવામાં આવેલ હતા. એને શરદી ખાંસીથી એના લીધે 29 તારીખના રોજ એના સેમ્પલ લેવામાં આવેલા હતા કોરોના માટે. 30 તારીખના રોજ રિપોર્ટ આવતા હવારમાં આવતા એને સિવિલ હોસ્પિટલમાં એને 4 માસની બાલિકા સાથે રિફર કરવામાં આવેલ છે. અને આ ક્વોરન્ટાઇન માસ ક્વોરન્ટાઇન જો એરિયા છે હનુમાન ફલિયા, જેને ઘર 76 છે અને 272ની વસ્તી છે અહીંયા, એને માસ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે. અને ક્લસ્ટર ક્વોરન્ટાઇન, એને બહારના 3000 પોપ્યુલેશનને ક્લસ્ટર ક્વોરન્ટાઇન અને એને બહારના 4000 પોપ્યુલેશનને બફર એરિયા તરીકે એને બી ક્વોરન્ટાઇન અને સર્વેની કામગીરી કરવામાં આવેલ છે. આજે પોઝિટિવ મહિલા આવી છે, એના સંપર્કમાં અત્યાર સુધી કેટલા વ્યક્તિઓ આવ્યા છે અને કેટલા સેમ્પલ એને 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 55 લોકો એને સંપર્કમાં આવ્યા હતા, જેમાંથી 20 લોકોના સેમ્પલ લીધા છે. અને જેસે જેસે આઈસીએમઆર ગાઈડલાઇન મુજબ હું સેમ્પલ લેતા રહેતા, જેસે જેસે પોઝિટિવ આવશે એને ટ્રીટમેન્ટ માટે હું ચાલુ. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.